ને મિત્રો મજામાં મિત્રો આપણે નવા નવા સમ કેવી રીતે પૂછી શકાય રીઝનિંગની અંદર એવા કોડિંગ ઉપરનું હમણાં કામ શરૂ કર્યું છે. તમે જોતા હશો કે લગભગ આપણે રકમમાં થોડો ઘણો ફેરફાર કરી અને શું પૂછી શકાય એ જોઈ રહ્યા છીએ. તમે લોકો પણ વિડીયો સ્ટોપ કરીને આ ટ્રાય કરી શકો છો, કારણ કે જો અહીંયા એવું પૂછ્યું કે 346 એટલે 9, તો તમને એમ થાય કે 6 ને 3 9, તો આ ચોગડાનું શું થાય? એટલે એવું નહીં વિચારતો, બીજું બધું વિચારજો. હોય 821 તો 7, તો 541 એટલે કેટલા? જવાબમાં 10 1 2 3. તો વિડીયો સ્ટોપ કરી અને કરો ટ્રાય. મિત્રો મેં કહ્યું ને કે આમાં ગમે તે પૂછી શકાય, બસ તમારા આઈડિયા મારવાના છે કે શું થાય છે. અહીંયા થતું હોય એ જ પાછું અહીંયા થવું જોઈએ, અને પછી આનો જવાબમાં પાછું એ પણ આપેલું હોવું જોઈએ, કારણ કે વિકલ્પનો પણ આધાર લેવાનો છે. માત્ર બે ઉદાહરણ આપ્યા છે એટલા માટે. તો મિત્રો અહીંયા સિમ્પલ છે, 3 × 4 કરો કેટલા આવ્યા? 12. હજી ગુણ્યા 6 કરો કેટલા આવ્યા? 72. હવે આ બેનો સરવાળો કરો કેટલા આવ્યા? 9. પણ આવું અહીંયા થયું તો ત્યાં પણ થવું જોઈએ. 821 છે ને, અહીંયા શું હતું? 3 4 6, 3 4 12, 12 6 72 આવ્યા, અને 7 ને 2 9 કર્યા. તો અહીંયા 821 છે, તો શું કરશું? 8 2 16, 16 1 16, તો 1 વત્તા 6 બરાબર કેટલા આવ્યા? 7 છે. હા, તો હવે આમાં પણ થવું જોઈએ. તો હું ડાયરેક્ટ કરું, 5 6 20, 20 1 20, તો 20માં દરેક અંકનો સરવાળો કેટલો આવે છે? 2. તો મજા આવી. તો મિત્રો આ પણ એક પ્રયાસ છે કે થોડું હાઈ લેવલનું ગણાય, કારણ કે આ રૂટીન કરતાં કંઈક અલગ છે, પણ ખાસ એવું કંઈ અઘરું નથી. તો મેં તમને વાત કરી ને કે કોઈ નવા સમ પૂછવા માટેની પેટર્ન કદાચ આપણા આ વિડીયોમાંથી પણ મળે, તો એ આપણા માટે આનંદનો વિષય છે, કારણ કે આપણને આ માર્ક્સ મળી જવાના છે. જોઈએ નેક્સ્ટ. મિત્રો અહીં પણ કંઈક નવું મૂકવાનો પ્રયાસ કર્યો છે. તમે જોઈ શકો છો કે જો 216 બરાબર 2 હોય, 447 બરાબર 2, તો 841 બરાબર ખાલી જગ્યા, તો શું થશે મિત્રો? મિત્રો અહીંયા પણ આવું જ મેં વિચાર્યું છે કે ચલો 2 1 2, એના ગુણ્યા પાછા 6, તો 6 2 12, ફરીથી આનો પણ ગુણાકાર કરો, 1 × 2, જવાબ શું આવશે? 2. ચલો એવું જ વિચારું, ચોકે ચોકે 16, એ લખી નાખો 447, ચોકે 16, 16 × 7 કરો કેટલા આવશે? 6 7 42, 112 બરાબર. હવે 112માં પાછા આ બધાનો ગુણાકાર કરો, 1 1 1 1 2 2, તો એમાંય કેટલા આવ્યા? 2. તો મિત્રો ઘણા એમ કે 216 બરાબર 2, 447 બરાબર 2, 841 બરાબર 2, એવી પણ પેટર્ન થઈ શકે, પણ અહીંયા તમને 2 આપ્યો નથી. તો તમે હવે સમજી શકાશો કે 8 6 32, 32 1 32, ફરીથી આ બેનો ગુણાકાર, 3 2 6, તો આનો જવાબ શું આવશે? 6. તો છે ને નવી વાત. તો મિત્રો કંઈક નવું આપવાની મારી ઈચ્છા હતી અને તમે નવું શીખી રહ્યા છો. તો કંઈ પણ પૂછાય, બસ આપણને સરવાળા, બાદ બાકી, ગુણાકાર આવું કંઈક જ હશે ને, બીજું તો શું હોઈ શકે. તો મિત્રો ફરીથી મજા કરજો, અને આજુબાજુ કોઈ એવા વિદ્યાર્થી હોય, તમને લાગતું હોય ટેલેન્ટ હોય એમનામાં, તો એમને આવા પ્રશ્નો પૂછો, તો જેથી કરીને એ પણ આપણી સાથે જોડાઈ જાય અને એની પણ નવી વાત શીખવાનો આનંદ તો મળવાનો જ છે, અને નિમિત્ત આપણે બનશું. તો મિત્રો મજા કરશું, રોજ મજા કરશું અને ઘણી બધી મજા કરશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ, અને હા કોમેન્ટ્સ જરૂરથી.